આજના લોકો રેતી જેવા થઈ ગયા છે. લાગણીનું ગમે તેટલું પાણી નાખો, છૂટાને બંધાય જ નહીં, ભેગા જ ન થાય. હા, મા બાપ પ્રત્યેની લાગણી જો ઘટતી ગઈ હોય તો પરિવારમાં બીજા કોની પાસેથી અમે લાગણીની અપેક્ષા રાખીએ? આ નહીં ને પછીના રવિવાર ને એના પછીના રવિવારે રક્ષાબંધન આવશે, બધું ફોર્મલ ફોર્માલિટી જ. બહેનો પણ હવે લાગણી ભૂલતી જાયશ, હવેની માગણી વધતી જાયશ. મારે ત્રણ ભાઈ છે, હું એકની એક બેન છું. જોયું ઓલાએ ખાલી 500 આપ્યા, ઓલાએ મોટો સારો એને 5000 આપ્યા. બસ રૂપિયાથી તમારે તમારા ભાઈની લાગણી માપવાની છે. કયો ભાઈ ક્યારે કામ લાગશે તમને ખબર નથી. બંધ કરો આ માગણી. આ લેતી દેતીનો સંબંધ થયો. એક માના પેટમાં બે જણા ઉછરીને મોટા થયા, તમારા તો લોહીના સંબંધ કહેવાય. એની જગ્યાએ જે બેન પોતાના ભાઈને રૂપિયાથી માપતી હોય, મા બાપ ગયા, અમે તો પરણી ગયા છીએ, એક રૂપિયો કદાચ ન આપે ને તોય તમારાથી બોલાય નહીં, છતાંય તમારી માં તમારા માટે કેટલાક તોલા સોનું મૂકતી ગઈ. અને તમને ડાઉટ પડે, નક્કી માએ તો વધારે આપ્યા હશે પણ મારો ભાઈ દબાવ. બ્લેમ, આક્ષેપ, ડાઉટ, શંકા આ તમારી જિંદગીમાં તિત્તર બિત્તર કરી નાખનારા કારણો છે. બંધ કરો. શું આપ્યું શું ન આપ્યું એ બધું બંધ કરો. મા બાપે શરીર આપ્યું છે ને, સંસ્કાર આપ્યા છે ને. કાલે કીધું તું ને, તમને કહું, જેને મા બાપ નથી જોઈતા ને એને એટલું જ કહું છું, મા બાપ વગરનું ઘર કેવું એ સમજવું જ. મા બાપ વગરનું ઘર કેવું હોય એ સમજવું હોય, એક દિવસ નક્કી કરો, આ હાથના પંજામાં કેટલી આંગળી છે? 5. એક અંગૂઠો ને 4 આંગળી ને. એક દિવસ નક્કી કરો, અંગૂઠા પાસે કોઈ કામ નહીં લેવાનું, બધા જ કામ આંગળીઓથી કરવાના. કરકે દેખાઓ. આજે અહીંથી છૂટા થઈને કાલે આવો 24 કલાક માટે. આપું નિયમ, અંગૂઠાનો ઉપયોગ નહીં કરવાનો, અંગૂઠા વગર 4 આંગળીથી કામ કરવાનું. કેટલા સમય કરી શકશો? કેટલા સમય? મા બાપ અંગૂઠાની જગ્યાએ છે, નહીં ચાલે એના વગર. એક આંગળી નહીં હોય તો હજી ચાલશે, એક આંગળી કદાચ વધારાની હશે તોય ચાલશે, પણ અંગૂઠો નહીં હોય તો નહીં. એમ ઘરમાં મા બાપ નહીં નહીં ચાલે.